बीओबी बैंक ऑफ बड़ौदा विषय तुम सांभळ्यो छे। तो सयाजीराव गायकवाड़ तीजा द्वारा वडोदरा शहर में बैंक ऑफ बड़ौदा बीओबी की स्थापना करवामां आवी हती। कोना द्वारा? सयाजीराव गायकवाड़ तीजा द्वारा। शुं तमने आ फेक्ट बेज वात की खबर हती? मने कमेंट सेक्शन में जणावजो। डू यू नो फ्रेंड्स, गुजरात में पण आरबीआई नो एक मथक आवेलू छे। खबर छे तमने क्या आवेलू छे? यस, तमे साचा छो। अमदावाद में पण आरबीआई नो एक मथक क्षेत्रीय ब्रांच आवेली छे, जे बैंकों ने रिलेटेड कामगीरी संभाले छे। तो तमने आ वात नी खबर हती? आवा ने आवा फेक्ट बेज वातो अने वीडियो जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब करीने राखजो। आरबीआई नी स्थापना 1 एप्रिल 1935 ना रोज थी, बधा जाणे छे। परंतु कया कमिशन ना कारणे आरबीआई नी स्थापना थई एना विशे माहिती छे? तो हिल्टन आयोग कमिशन अने रॉयल कमिशन आ बन्ने नी भलामण थी आरबीआई नी स्थापना थई। शुं तमने आवा फेक्ट खबर हती? नोते खबर तो अमारी चैनल ने सब्सक्राइब करीने। मित्रों, पंजाब अने हरियाणा विषे तमे जाणो छो, भारत ना बे मोटा राज्यो छे। तो आ पंजाब अने हरियाणा पहला बन्ने संयुक्त राज्यो हता, परंतु 1966 मां वे हरियाणा राज्य अलग थई गयुं पंजाब मांथी, अने एनी राजधानी पाटनगर क्यो तो चंडीगढ़। चंडीगढ़ पंजाबनी पण राजधानी छे, हरियाणानी पण राजधानी छे, अने खुद एक केंद्र शासित प्रदेश पण छे। तो आ वातने तमने खबर हती? नहोती खबर तो आवा ने आवा फेक्ट बेज वीडियो जोवा माटे अमारी चेनल ने सब्सक्राइब करीने। अर्थशास्त्रना पिता तरीके तमे जेने ओळखो छो एवा एडम स्मिथ, तो एडम स्मिथे अर्थशास्त्र ने संपत्तिनुं शास्त्र आवुं कीधेलुं छे, અને એમનું એક પુસ્તક છે વેલ્થ ઓફ નેશન્સ। તો આ વેલ્થ ઓફ નેશન પુસ્તકનું આખું નામ શું તમને ખબર છે? અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ વેલ્થ ઓફ નેશન, બરાબર? આ ઉભાઈનું આખું પુસ્તકનું નામ છે, તમે સ્ક્રીન ઉપર પણ એને જોઈ રહ્યા છો। તો આવાને આવા ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। ફરી મળીશ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। મિત્રો, વાત કરવી છે મૂડીવાદી અર્થવ્યવસ્થા। તો આ મૂડીવાદી અર્થવ્યવસ્થાનું ઉદ્ભવ સ્ત્રોત શું છે તમને ખબર છે? એડમ સ્મિથ, એડમ સ્મિથ અર્થશાસ્ત્રના પિતા, એમનું પુસ્તક ધ વેલ્થ ઓફ નેશન 1776, બરાબર, એટલે કે 1776માં આ પુસ્તક જે આવ્યું હતું એના ઉપરથી ભાઈ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ થયો હતો। શું તમને આ વાતની ખબર હતી? તો આવા ને આવા ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। રાજ્ય અર્થવ્યવસ્થા, સ્ટેટ ઇકોનોમી, કાર્લ માર્ક્સ તમે જાણતા હશો જે જર્મનીના છે। તો 1917માં ભાઈ કાર્લ માર્ક્સ દ્વારા આ રાજ્ય અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો। સ્ટેટ ઇકોનોમી તરીકે જેને ઓળખવામાં આવે છે રાજ્ય અર્થવ્યવસ્થા, જર્મનીના કાર્લ માર્ક્સ દ્વારા ભાઈ જેનો ઉદ્ભવ થયો હતો। શું તમને આ વાતની ખબર હતી? આવા ને આવા ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં પણ તમને યુઝફુલ થશે। મિત્રો, જીડીપી શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આ જીડીપીનું ફૂલ ફોર્મ છે। કુલ આંતરિક પેદાશ, શુદ્ધ ગુજરાતીમાં કુલ આંતરિક પેદાશ। તો આ જીડીપીનો મિનિંગ શું થાય? તમે દેશનો નકશો જોઈ રહ્યા છો, તો આ નકશાની અંદર ભાઈ જે પણ ઉત્પાદન થાય, જે પણ સેવા લોન્ચ થાય, એના જે પણ નાણાં આવે એનો સમાવેશ જીડીપીમાં, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં કરવામાં આવે છે। શું તમને આ વાતની ખબર હતી? આવા ને આવા ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના
2 મે 1951 ના રોજ થઈ હતી। તો આ સીએસઓ સંસ્થા કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો આંકડા કહીએ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તગત આ સીએસઓ એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નું કામગીરી ભાઈ થતી હોય છે। અને આવા ને આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, જેમાંથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં એકાદો પ્રશ્ન આ શોર્ટ વિડીયોમાંથી પણ ડોક્યુ કરી જાય। જીએનપી ઇટ મીન્સ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, આવી રીતે એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ, તો આ બે ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે। તો આવા ને આવા ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। એનડીસી, એનડીસી એટલે કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, એનડીસી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, જેની સ્થાપના 1951 થઈ હતી, નિયોગી સમિતિની ભલામણથી ભાઈ। શું તમને આ વાતની ખબર હતી? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓડિટર અને હિસાબનીશની એક્ઝામમાં આવા શોર્ટ વિડીયોમાંથી પણ એકાદો એમસીક્યુ તમારી સમક્ષ આવી શકે। ફરી મળીશ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। એનડીપી નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ભાઈ આ એનડીપી કઈ રીતે મળે? તો આપણે જીડીપી જોયું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપીમાંથી ઘસારો બાદ કરો એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મળતી હોય છે। તો ઇકોનોમિક્સના આવા જ ફેક્ટ બેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1950 થઈ હતી। આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ પણ આંકડાકીય અને કાર્યક્રમ મંત્રાલય હસ્તગત ભાઈ કામ કરે છે। અને આવા ને આવા ફિફ્થ વેઝ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો। અને હા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવા શોર્ટ વિડીયોમાંથી પણ એકાદો પ્રશ્ન ડોક્યુ કરી જાય। ફરી મળીશ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। ભારતની પ્રથમ સંપૂર્ણ માલિકીની બેંક તો પીએનબી, પંજાબ નેશનલ બેંક, જેના સ્થાપક દયાલસિંહ મજેઠિયા અને લાલા લજપતરાય હતા। જો તમને આવા ફેક્ટ બેઝ વિડીયો ગમે છે, વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ કરવાનું ના ચૂકતા। વિશ્વનો સૌથી ઊંચો પર્વત, તો તમારો જવાબ શું હશે? માઉન્ટ એવરેસ્ટ। યસ, તમે જવાબ કમેન્ટમાં કરી નાખ્યો, માઉન્ટ એવરેસ્ટ 88-48 મીટર, યાદ રાખવા માટેની ટ્રિક છે, 88-48 મીટર। મિત્રો, આ જે માપ છે એ કોના દ્વારા માપવામાં આવ્યું હતું? તો આપણા ભારતીય રાધાનાથ સિકંદર, બરાબર, રાધાનાથ સિકંદર, તો મિત્રો એમના દ્વારા આ જે માપ છે એ શોધવામાં આવ્યું હતું, માપણી કરવામાં આવી હતી। તો તમને આવા ફેક્ટ બેઝ વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહી શકો છો। ફરી મળીશ, જય હિન્દ, જય ભારત।